તો બસ આજના સવારના નવ વાગી ગયા છે અને મારા બંને છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે અને ખબર નહીં કેમ એ આજે પાલક અને મેથી લઈને આવી ગયા છે અને એમણે આજે નાસ્તામાં ભજીયા ખાવાની ડિમાન્ડ કરી છે તો ભાજી આવી જ ગઈ છે આટલી સરસ લીલીછમ તો ચાલો એનો જ ઉપયોગ કરીને કંઈક અલગ બનાવીએ તો મેથી અને પાલકના ભજીયા તો આપણે ઘણીવાર બનાવતા જ હોઈએ છે પણ આજે આપણે છે ને એકદમ અલગ પ્રકારના ભજીયા બનાવીશું તો જ્યારે પણ મારા ઘરમાં પહેલાં ભાજી આવે ને તો પહેલાં આ જ રીતે એને હું ધોઈ લેતી હોઉં છું બેથી ત્રણ વાર સરસ પાણીથી ધોઈ લેવાનું જો કેટલો અંદર કચરો નીકળે છે અને પછી એને બાલ્કનીમાં અથવા તો પંખા નીચે છે ને બેથી ત્રણ કલાક માટે સુકવી દેવાનું બે ત્રણ કલાકમાં સરસ સુકાઈ જશે અને પછી એને સાફ કરીને જે પેપર નેપકીન આવે ને અથવા તો જે ટિશ્યુ પેપર હોય એમાં રેપ કરીને તમે જે ઝીપલોક બેગ અથવા તો એરટાઇટ ડબ્બો હોય ને એમાં પેક કરીને મૂકી દેશો ને તો છ સાત દિવસ થશે ને તો પણ આ ભાજી આટલી ને આટલી ફ્રેશ રહે হতী হয়েছে અને જ્યારે એમાંથી કંઈક બનાવવું હોય ને ત્યારે એને ધોવાની અને કોરી કરવાની ઝંઝટ પણ નથી રહેતી તો અત્યારે હું બાલ્કનીમાં એક મોટું કપડું પાથરી દઈશ મારી બાલ્કનીમાં ઓલરેડી એટલો બધો પવન આવે છે ને કે પંખા કરતાં પણ ઝડપથી બાલ્કનીમાં સુકાઈ જશે તો હું આ રીતે ભાજીને પોડી પોડી કરીને બેથી ત્રણ કલાક જેટલું અહીંયા સુકવી દઈશ અને પછી લગભગ બપોરે સમય મળે ને ત્યારે એને સાફ કરીને ભરી લઈશ અત્યારે પણ આપણે આનો ઉપયોગ કરવાનો જ છે પણ આપણે ભજીયામાં બીજું ઘણું બધું હજુ લેવું છે તો એની તૈયારી કરીએ ને ત્યાં સુધી આ ભાજી થોડી ઘણી તો સુકાઈ જ જશે તો હવે અહીંયા મેં બેન અંગ જેટલા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે એની છાલ નીકળીને આપણે એના લચ્છા કટ કરી લેવાના છે પણ અત્યારે મારી પાસે સમય ઓછો છે અડધો કલાકમાં જ મારે નાસ્તો બનાવીને રેડી કરવાનો છે અને જો હું લચ્છા બનાવવા જઈશ ને તો બહુ જ વાર લાગી જશે એટલે અત્યારે આપણે બટેકા પવવામાં કેવા પાતળા પાતળા બટેકા સમારતા હોય છે એવા કોઈ પણ શેપના ચોરસ ગોળ ગમે તેવા પણ પાતળા પાતળા અને ઝીણા ઝીણા આપણે બટેકા સમારીને અત્યારે રેડી કરી લઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો તો આવા અથવા મારી જેમ ઉતાવળ હોય ને ગમે તે કટ કરી લેજો ભજીયામાં અંદર જ આવી જશે એટલે લચ્છા હોય કે ગમે તે આકારના હોય કંઈ ફરક નથી પડતો પણ હા આને આપણે છીણીને નથી લેવાના બસ એટલું ધ્યાન રાખવાનું છે અને એમાં હું પાણી ઉમેરી દઈશ જેથી આપણા બટેકા આપણે ખીરું બનાવીએ ને ત્યાં સુધી કાળા ના પડી જાય અને હવે અહીંયા મેં એક નંગ જેટલી એકદમ મોટી સાઇઝની ડુંગળી લઈ લીધી છે એને પણ આપણે આ રીતે લાંબી લાંબી સમારી લેવાની છે આ ભજીયામાં છે ને ડુંગળીની મીઠાશ ખૂબ જ સરસ આવતી હોય છે આજે આ છે ને આપણે છે ને મિક્સ વેજ ભજીયા બનાવી રહ્યા છીએ જેમાં ભરપૂર આપણે શાકભાજી લેશું અને લોટ છે ને ફક્ત આપણે એને બાઇન્ડ થાય ને એટલો જ ઉમેરવાનો છે જેથી આ ભજીયા છે ને અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા બનતા હોય છે તો આ જ રીતે જો મેં જેટલી જોઈતી હતી ને એટલી પાલક અને મેથી હું લઈને આવી ગઈ છું અને એને પણ આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેશું અત્યારે મેં એવું માપીને ફિક્સ શાક નથી લીધું પણ તો પણ જો તમને મોટું મોટું માપ કહું ને તો દરેક શાકભાજી એટલે કે પાલક મેથી અને બટેકા મેં એક કપ જેટલા લીધા છે બટેકા થોડા વધારે લીધા છે અને એક મોટી સાઈઝની આપણે ડુંગળી લેવાની છે અને જ્યારે પણ હું ભાજીને સમારું ને તો મોટાભાગે આ રીતે કાતરથી જ એને સમારતી હોઉં છું ફટાફટ થાય છે ઝીણી ઝીણી સમારાય છે અને ચપ્પુથી સમારીએ ત્યારે જે અંગૂઠામાં ચીરા પડી જાય છે અને એવું થાય ને એ નથી થતું એ મને સૌથી વધારે ગમે છે તો અહીંયા આપણા શાકભાજી જો રેડી થઈ ગયા છે હવે આપણા ભજીયાને એકદમ ટેસ્ટી બનાવો એના માટે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો હું એમાં અત્યારે એક ચમચી જેટલા મરિયા એક ચમચી જેટલા આખા ધાણા અડધી ચમચી જેટલું જીરું અને એક ચમચી ભરીને આપણે એમાં વરિયાળી લેવાની છે મારા અમુક ખાના છે ને ખૂબ જ ઉપર છે એટલે એને ઉતારવા માટે મારે છે ને એક નાનું એવડું ટેબલ તો કિચનમાં રાખવું જ પડે છે ઘણી ઉપર ચડ ઉતર કરવું પડતું હોય છે જ્યારે એ ખાનામાંથી વસ્તુઓ લેવાની હોય ને ત્યારે અને જ્યારે ઉતાવળ હોય ને ત્યારે આવું ચમચીઓ પડવાનું ને બધું થતું જ રહેતું હોય છે તો હવે આપણે આ મસાલાને છે ને એકદમ ધીમા ગેસે એમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય એટલો આપણે એને શેકી લેવાનું છે આને છે ને તાજો તાજો જ વાટવાનો તાજો તાજો જ્યારે તમે એને ફ્રેશ વાટો ને ત્યારે એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે અને એને હું ખાણી દસ્તામાં લઈને વાટી લઈશ અને કમ્પલસરી વાટવાનું જ છે મિક્સરમાં આપણે એનો ભૂકો નથી કરવાનો જો મિક્સરમાં કરશો ને તો આ રીતનું આપણે જે ટેક્સચર જોઈતું છે ને એ નહીં મળે અને હું હવે સાઈડમાં છે ને તેલ ગરમ કરવા માટે પણ મૂકી દઈશ કારણ કે ખીરું આપણું ઓલમોસ્ટ તૈયાર થવા આવ્યું છે તો આપણે બધું હજુ મિક્સ કરીશું ને ત્યાં સુધી છે ને આપણું તેલ પણ ગરમ થઈને રેડી થઈ જશે મારે દરરોજ કેવું થાય ખબર છે છોકરાઓ બંને સ્કૂલે જાય ને ત્યારે શિવનું ફરજિયાત ટિફિન બનાવવું પડતું હોય છે કારણ કે એ ત્રણ વાગે છે એક સ્કૂલેથી આવે એટલે એને મારે શાક રોટલી આપવું જ પડે રાજવીર પણ કંઈક કોરો અથવા તો એ જે શિવનું બનાવ્યું હોય ને એ જ લઈને જતો રહેતો હોય છે સ્કૂલે અને ફક્ત એમના એકલા માટે અને મારા માટે નાસ્તો બનાવવાનો થાય છે એમનો બનાવો એટલે થોડો મારા માટે બનાવી લઉં છું બાકી સવારમાં વહેલા જ હું તો નાસ્તો કરી લેતી હોઉં છું અને એમાં અત્યારે મેં બધા જ મસાલા અને શાકભાજી ઉમેરીને દોઢ ચમચી જેટલો અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે ત્રણ જેટલા મેં એકદમ તીખા જે લવિંગિયા મરચાં આવે એ ચારથી પાંચ જેટલી લસણની કડી અને એક નાનો આદુનો ટુકડો લીધો છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આપણે એકદમ તીખા લીલા મરચાં લીધા છે છતાં હું થોડું લાલ મરચું ઉમેરી રહી છું આ ભજ્યા છે ને તીખા હશે એટલા ખાવામાં વધારે ટેસ્ટી લાગશે અને અડધી ચમચી જેટલો અજમો આ રીતે હું હાથથી મસળીને ઉમેરી દઈશ જ્યારે કોઈ પણ ચણાના લોટની આઇટમ બનાવતા હોય ને ત્યારે થોડો અજમો એમાં ઉમેરવાનો જેથી એ પચવામાં આસાની રહે અને હવે અહીંયા મેં દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને એમાં આપણે ચાર ચમચી જેટલો હાંડવા ટોકળાનો લોટ ઉમેરી દઈશું આ રીતે થોડા પ્રમાણમાં હાંડવા ઢોકળાનો લોટ ઉમેરશો ને તો જે ભજ્યા છે ને અંદરથી સરસ સોફ્ટ અને ફરસા બનતા હોય છે પણ આ જો તમારા ઘરે ના હોય આમ તો ગુજરાતી હોય ને તો એના ઘરે હાંડવા ઢોકળાનો લોટ તો રહેતો જ હોય છે છતાં પણ જો કદાચ ના હોય ને તો એમાં તમે ચાર ચમચી જેટલો સોજી અથવા તો ચાર ચમચી જેટલો ઘઉંનો જે જાડો લોટ આવે ને એ છે ને થોડોક ઝાડો લોટ જો ઉમેરતા હોય ને તો મોઈને ઉમેરી દેવાનો એના લીધે પણ આપણા ભજીયા છે ને સરસ ફળસા અને સરસ અંદરથી જાળીદાર બનતા હોય છે અને હવે આપણે આના હાથથી બરાબર દબાવીને મસળી લેવાનું છે અત્યારે મેં આમાં લીંબુ કે ખાંડ નથી ઉમેર્યું કારણ કે લીંબુનો ટેસ્ટ આમાં મને નથી ભાવતો અને જે આપણી ડુંગળી લીધી છે ને કુદરતી જ મીઠા સરસ આવતી હોય છે પણ છો છતાં પણ તમારે થોડું લીંબુ કે ખાંડ ઉમેરવું હોય ને તો અડધી ચમચી જેટલી ખાંડ અને એકથી દોઢ ચમચી જેટલો આમાં તમે લીંબુનો રસ ઉમેરી શકો છો અત્યારે હું નથી ઉમેરી રહી અને જો શાકભાજીમાંથી જે પાણી છૂટ્યું ને એમાંથી જ ઓલમોસ્ટ આપણું ખીરું બનીને રેડી થઈ જશે અને બધું જ મિક્સ કરતા મને લોટ થોડો ઓછો લાગ્યો ને તો મેં બીજી અડધી વાટકી જેટલો ચણાનો લોટ અને એક ચમચી જેટલો હાંડવા ટોકળાનો લોટ આમાં લઈ લીધો છે એટલે ટોટલ આપણે આટલા બધા શાકભાજી સામે ફક્ત બે વાટકી જેટલો ચણાના લોટનો જ ઉપયોગ કર્યો છે શાકભાજીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે અને જો આ રીતનું આપણે થીક ખીરું જ બનાવવાનું છે અને એમાં આપણે ચપટી જેટલો ખાવાનો સોડા અને થોડું અમતું પાણી ઉમેરી અને સરસ મિક્સ કરી લઈશું આમ તો આમાં આટલા બધા શાકભાજી છે ને એટલે સોડાની જરૂર નહીં પડે એ સોફ્ટ જ બનશે છતાં પણ હું થોડો આમ તો એમાં ઉમેરી રહી છું અને આ ખીરાને બનાવીને રાખી નહીં મૂકવાનું બનાવીને તરત જ આપણે એમાંથી પકોડા બનાવી લેવાના છે ને જ્યારે આપણે તેલમાં પકોડા મૂકીએ ને ત્યારે ગેસની ફ્લેમ પહેલાં આપણે એકદમ હાઈ કરી દેવાની છે અને જેવા પકોડા તમે મૂકી રહો એટલે તરત જ લો ફ્લેમ કરીને આપણે એને ધીમા ગેસે બદામી કલરના અને બહારથી એકદમ ક્રિસ્પી થાય ને એવા તળી લેશું આ રીતે જ્યારે તમે કોઈપણ ફરસાણ તળો ને કે જ્યારે તેલમાં ઉમેરો ત્યારે ફાસ્ટ ગેસ અને પછી ધીમા ગેસે એને થવા દેવાનું તો ક્યારેય પણ તમારું પણ ફરસાણ જે ઓઇલી બનતું હોય ને એ નહીં બને અને સાઈડમાં મેં જો ચા પણ ચડાવી દીધો છે એટલે જ્યાં સુધી આપણા આ ભજીયા તળાય ને ત્યાં સુધી આપણું ચા પણ બનીને રેડી થઈ જશે અને જો આ રીતના એ બદામી કલરના અને ક્રિસ્પી થાય ને એવા આપણે એને તળવાના છે તો આ જ રીતે હું બાકીના પકોડા પણ ઉતારી લઈશ અને આપણો ચા પણ અહીંયા રેડી થઈ ગયો છે તો આપણે એને કપમાં ગાળી લઈએ અને આ ભજીયા જ્યારે ગરમ ગરમ જ હોય ને ત્યારે છે ને એના ઉપર થોડો અમથું હિંગ છાંટી દેવાની હિંગના લીધે આ ભજીયાની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે અને અહીં અમે બેથી ત્રણ જેટલા મરચાં લઈને આપણે એને તળી દેવાના છે મરચાં વગર તો ભજીયા આપણા અધૂરા જ છે અને મરચાં જ્યારે તમે તેલમાં તળો ને ત્યારે એ ફૂટતા હોય એવું ના થાય ને એના માટે શું કરવાનું ખબર છે આ મરચાંનો જો આગળનો જે ટીપનો ભાગ હોય ને એને મેં કટ કરી લીધો છે આ રીતે ટીપનો ભાગ કાપીને જ્યારે તમે મરચાં તળો ને ત્યારે એ ક્યારેય પણ તેલમાં ફૂટતા નથી તો આપણા ઘરમાં ગરમ મિક્સ વેજ ભજીયા અને ચા બંને રેડી થઈ ગયો છે હું ફટાફટથી એને નાસ્તો આપી દઉં અને એક હું તમને તોડીને પણ બતાવું કે કેટલા સરસ અંદરથી સોફ્ટ અને બહારથી એ ક્રિસ્પી બન્યા છે તો એકવાર આ રીતથી આ ભજીયા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમને બધાને ખૂબ જ ભાવવાના છે એક ભજીયું હું પણ ટેસ્ટ કરી લઉં કે આ જે ભજીયા કેવા બન્યા છે અને હા ત્યાં સુધી તમે છે ને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આગળ પણ જ્યારે આવા નવા નવા વિડીયો જ્યારે હું મૂકું ને ત્યારે સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી